સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું કરામતનું સ્વામિનારાયણ હરે. સંવત 1884ના આષાઢવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હોવાથી જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં, જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વરી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટરે નહીં. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય ને અનંત બાલહત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુશ્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન ને ભગવાનના ભક્તોનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વરી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે છે જીવનો નાશ કેમ થતો હશે, તો ત્યાં દ્રષ્ટાંત જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ રૂંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વરી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં, જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાર પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય,
તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાર પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આજે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં, અને આ જે વાત તે કરામત જેવી છે એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે દ્રવ્ય છે તે તો પાંચે વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેના અહીંયામાં જગત પ્રધાન હોય તે બીજાના અહીંયામાંથી જગત શું કાઢશે? નહીં જ કાઢે. ને ત્યાગી કે ગ્રહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે, ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સંગ કરવામાં ને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે. કેમ જે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગ્રહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આવમાં ઈતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી, ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગ કરવામાં ને સમજવામાં ઘણી કસર રહી જાય છે. કેમ જે મહારાજ બિરાજતા ત્યારે દર્શન થતા હોય તો એટલી વાર 10-20 સાધુ તો ઘડીએ છેટે જાતા નહીં, ને ગમે તેટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઈ રહેતા, એમ સમજણમાં ઘણા ભેદ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બ્રહ્મર્ષિ ને રાજર્ષિ, તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, ને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે ને બહુધા એ જ પાર પડે એવો છે. અને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે, ને એમાં જ માલ છે, ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ માર્ગે ચાલતા નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે. કેમ જે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવળું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે, ને 10,000 રૂપિયા ખર્ચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે. કેમ જે ઓલ્યાને દેશકાળ લાગે પણ આને ન લાગે, તે મહારાજે પણ કહ્યું છે જે સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થતો નથી, ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે લખવું ભણવું તે તો ઠીક છે, ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી, પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે, ને બબ્બે ઘડી રટણ કરે, ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે, ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો,
ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે.